સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટરસાઇકલ ચોરીનો મોટો ભેદ ઉકેલવામાં પૂર્વ પોલીસને સફળતા મળી છે, જેમાં પોલીસે એક શખ્સને ઝડપી તેની પાસેથી 11 મોટરસાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં મોટરસાઇકલ ચોરીના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો હતો, જેના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપી હતી, જેથી પૂર્વ પોલીસ મથકનો સ્ટાફે બાતમીના આધારે રવિવારે રાત્રિ દરમિયાન પાલનપુર આઈટીઆઈ રોડ પર કંકાવટી સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. તે સમયે પેપોલ ગામનો 29 વર્ષીય મહેશભાઈ વિરસંગભાઈ કેસરભાઈ ડેલ નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આકરી પૂછપરછ કરતા તે મોટરસાઇકલ ચોરી કરી સસ્તા ભાવે લોકોને વેચી દેતો હોવાનું બહાર આવ્યું હતું. વધુમાં તેને 25 દિવસમાં 11 મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મોટરસાઇકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે તારીખ 6/12/2020 આશરે રાત્રે 8 વાગ્યા સીઆરપીસીની કલમ 41(1)(d) મુજબ પાલનપુર ઇસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા મહેશભાઈ વિરસંગભાઈ કેશરિયા ચૌધરી, ઉંમર 29 યર્સ, દેલાવેર શેરીના રહેવાસીને અટક કરવામાં આવેલ છે. અને એમથી પૂછપરછ કરવાના પછી પોલીસ દ્વારા 11 બીજી મોટરસાઇકલો રિકવર કરવામાં આવેલી છે. તે 11 મોટરસાઇકલોમાંથી 8 મોટરસાઇકલ જો છે તે પાલનપુર ઇસ્ટની છે, 3 જો છે પાલનપુર વેસ્ટની છે અને 1 વડગામ પોલીસ સ્ટેશનમાં લાગે છે. આ માણસને આશરે પિછલા 25 દિવસથી આ એરિયામાં એક્ટિવ હતો અને એને ટ્રેક કરવા માટે પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા સતત એને ટ્રેક કરવાના પ્રયત્ન કરતા હતા અને એમના મોડલસ ઓપરેન્ડીને સ્ટડી કરીને એમને પકડવામાં આવેલું હતું. એમના મોડલસ ઓપરેન્ડીમાં અમુક ધારામાં જૂની જો મોટરસાઇકલો હોય એ જ મોટરસાઇકલને એ ચોરી કરવાની ટેવવાળો હતો અને એના હેતુ પૂછતાછ કરવા માટે ઇસ્મ દ્વારા જણાવવામાં આવે છે કે લોકડાઉન પછી આર્થિક નુકસાનના કારણે એ આ ગુનાનો રાસ્તો પકડાઈ ગયેલો છે અને એમના વિરુદ્ધ હવે કોરોના ટેસ્ટ કરીને ઓફિશિયલ પોલીસની કાર્યવાહી કરવામાં આવશે.